સુરેન્દ્રનગરમાં 144 લાગુ કરાઈ અને જિલ્લા કલેક્ટર કે રાજેશે અધિકારીઓ સાથે બેઠક કરી અને જિલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કરવા કલેક્ટરે અપીલ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કરવાની કલેક્ટરની અપીલ હતી, ત્યારે 2 અઠવાડિયા સહકાર આપો તેવું જણાવ્યું હતું અને ઇધારામાં આવતા કામો કરી દેશું, ત્યારે નગરપાલિકામાં જનસેવા કેન્દ્રો બંધ અને જિલ્લાની તમામ હોટેલ અને રેસ્ટોરન્ટ કાલથી બંધ રહેશે અને હોટેલમાં રહેતા લોકોને જમવાનું આપી શકશે, તેમજ તમામ પાનના ગલ્લા અને ચાની રેકડીઓ કાલથી બંધ જોવા મળશે અને રિક્ષા, યુટિલિટી, બસ, ટ્રાવેલ્સમાં ઓવરલોડ પેસેન્જરો ભરીને જતા પર દંડ થશે અને જારમાં થૂકવા પર દંડ ફટકારવામાં આવશે, તેમજ જિલ્લામાં બહારથી આવતા તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કામ વગર બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સાંજે 6:30 વાગે ગુજરાતમાં મુખ્ય સચિવ શ્રી દરેક કલેક્ટર્સ, 33 જિલ્લાના કલેક્ટર્સ જોડે વાત કરી હતો અને પછી કોરોના વાયરસ બાબતે ચર્ચા પણ થયેલી છે અને આજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી લગભગ દેશના વડાપ્રધાનશ્રી પણ દરેક મુખ્યમંત્રીશ્રીઓ જોડે કોરોના વાયરસ બાબતે વાત કરી છે. સો આ અનુસંધાને નવા સૂચનો આપવા માગું છું કે નેક્સ્ટ 15 દિવસ સુધી કોઈ પણ સરકારી કચેરીઓમાં કોઈ પણ અર્જન્સી અથવા ઉતાવળ વગર કૃપય કરીને ના આવો. કેમકે જ્યારે તમે વાહન લઈને અથવા બસમાં મુસાફરી કરશો ત્યારે તમે પણ ઇન્ફેક્ટ થવાની શક્યતા છે, બીજાનો પણ ઇન્ફેક્ટ કરવાની શક્યતા છે અને અમારો કર્મચારીઓનો પણ ઇન્ફેક્ટ થવાની શક્યતા છે. એટલા માટે કૃપય કરીને 2 અઠવાડિયું સુધી, ઇવન સોમવાર અને ગુરુવારે જ્યારે પ્રજાનો દિવસો હોય ત્યારે પણ અમારો રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી તમને કોઈ ઉતાવળ અથવા કંઈ અર્જન્ટ મેટર ના હોય કૃપયા કરીને પ્રાંત કચેરીઓ અથવા કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ, બહુમાળી ભવનો, નગર સેવા સદનો ત્યાં નહીં જાઓ. બીજું, અગાઉ હું સૂચના આપ્યો હતો કે હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, લારી ગલ્લા, ચાયના દુકાનો આ બધું બંધ કરવા માટે, પણ હવે નવા સૂચના આપું છું કે દરેક શોપ જે એસેન્શિયલ કમોડિટીઝ ના વેચતા હોય, દાખલા તરીકે સબ્જીનો શોપ, ફ્રૂટ શોપ અથવા સબ્જી માર્કેટ, ફ્રૂટ માર્કેટ, પછી ફાર્મસી એટલે દવાનો દુકાનો, પેટ્રોલ પંપ, એવા સિવાય ફર્નિચરના દુકાનો, ગોલ્ડ શોપો, એસી વેચતા દુકાનો, ટીવી દુકાનો હોય, એટલે દરેક પ્રકારના દુકાનો આવતીકાલથી બંધ કરી દેવાનું છે. નેક્સ્ટ 31 માર્ચ સુધી, જેના કારણે અમે આ કોરોના વાયરસનું અટકાવવામાં આપણનો બહુ પ્રજા તરફથી સહયોગ મળશે. એના સિવાય તમને તમારું આજુબાજુ કોઈ પણ પ્રકારના અગર માહિતી મળે કે કોઈ બીજા રાજ્યથી આપણા જિલ્લામાં આવેલા હોય અથવા અન્ય કોઈ દેશથી આપણા આજુબાજુ આવેલા હોય તો કૃપયા કરીને 0 27 52 83 400, ફરીથી કહું છું 0 27 52 83 400, અને અંગ્રેજીમાં પણ કહું છું 0 27 58 28 3 4 00, આ નંબર પર અચૂક કોલ કરીને અમને જાણકારી આપો, જેના કારણે અમારો હેલ્થ ટીમ ત્યાં પહોંચીને એમનો તપાસ કરશે અને એમના જોડે જેટલા પણ એસોસિએટેડ છે, સંકળાયેલું છે, આ લોકોનો પણ અમે તપાસ કરીને તમારો એરિયામાં વાયરસ ફેલવામાં અમે રોકાવા માટે અમે પ્રયત્ન 100% કરીશું. અત્યારે જિલ્લામાં 1 શંકાસ્પદ પેશન્ટ આપણને મળ્યો છે, આ ગાંધી હોસ્પિટલમાં છે. સો બધાનો કાળજીપૂર્વક તમે રહો અને તંત્રનો સહકાર પણ આપો. કલ્પેશ વાઢેર, KTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.